अलावा मणि के कृष्ण ने बलराम वृंदावन छोड़ी अने मथुरा जाए छे भगवान 11 वर्ष ने 52 दिवस रज मां रहा व्रज ना खूणे खूणे झीणी झीणी वातो थाई छे हे वायु व्रज वातो एवी थाय छे કૃષ્ણ ને અને બલરામ મથુરા જાય છે. નંદ બાબા ને બધા ભૂખ
પાછળ પાછળ મથુરા જાય છે ધનુષ યજ્ઞ જોવા માટે. અને યજ્ઞમાં ત્યાં આગળ કૃષ્ણ અને બલરામ માટે કોદ્યાપીડી નામના હાથી હોય કે જે મારવાના હોય કૃષ્ણ બલરામને, પણ કૃષ્ણને મારી શકતા નથી. અંતે કૃષ્ણ અને બલરામ કંસને, કંસનો વધ કરે છે, કંસને મારે છે. અને કંસને માર્યા પછી વસુદેવ દેવકીને છોડાવે છે જેલમાંથી. વસુદેવ દેવકીને કૃષ્ણ મળે, દેવકી ભેટી પડે છે. અને ત્યારબાદ કંસના પિતા ઉગ્રસેનને પાછો રાજ સોંપાય છે, કૃષ્ણ એને રાજ આપે છે. રાજ સોંપાણા પછી નંદ બાબા ત્યાં હતા, એટલે એમ થયું કે હવે કૃષ્ણને કહું કે હાલો હવે બધું કામ પતી ગયું છે, પાછા આપણે ગોકુળ ગયા છે. અને યશોદાને પણ એમ જ હતું કે કૃષ્ણ યજ્ઞ જોવા જાય છે ને પાછા બી આવશે. નંદ બાબાએ કીધું હાલો કૃષ્ણ હવે જઈએ. અને આટલું કહેતા કૃષ્ણની આંખોમાંથી આંસુડાની ધારો થવા લાગી. બાબા શું હવે હું નહીં આવું? કેમ બાબા હવે હું નહીં આવું? મારે અવતાર કાર્ય પૂરું કરવાનું છે, એટલે હવે હું મથુરામાં રહીશ. આટલું કહેતા આઘાત લાગ્યો છે નંદ બાબાને કે હું તો સહી લઈશ કનૈયા, પણ તારી મા પૂછશે યશોદા કે કૃષ્ણને કેમ ન લાવ્યા, ત્યારે શું જવાબ આપીશ? નંદ બાબા રડવા લાગ્યા છે. અને રડતા રડતા નંદ બાબાને વિદાય આપી છે. નંદ બાબાને ગોપ બાળકો આવે છે વ્રજની અંદર. અને વ્રજની દશા કેવી છે? ને આવીને યશોદા જોયે રથની વાટ જોતી હતી ને જોયું કે નંદ બાબા આવ્યા છે, એટલે પૂછ્યું કે કનૈયો ક્યાં? તો કે યશોદા ધીરજ રાખજો, એ હવે નહીં આવે. હે હા સત્ય કહું છું, હવે કૃષ્ણ નહીં આવે. અને આટલું સાંભળતા યશોદા ધરાશાયી થઈ ધરતી ઉપર ઢળી પડ્યા છે અને ખૂબ રડે છે. આખા વ્રજને ખબર પડી કે કૃષ્ણ નથી આવવાના. અને વ્રજની દશા છે ચાલે.
Oh,
કે મન ગમતી મારી બાગ જેમાં યશોદા મને બાંધી દેતી અને એ તો મારી ગોકુળમાં છે. રાણી પટ રાણીયા મહેલે સોહાય છે, રાણી પટ રાણીયા મહેલે સોહાય છે. મન ગમતી રાધા મારી રહી ગઈ ગોકુળમાં, મન ગમતી રાધા મારી રહી ગઈ ગોકુળમાં. સુંદર લાલાને માતા યશોદા શિક્ષા લઈને આવેલા ઉદ્ધવ એને પ્રેમ વિશે ખબર નથી. એટલે ઉદ્ધવ એમ કહેવાય છે કે ઉદ્ધવ રથમાં બેસી અને ગોપીઓને સાંત્વના આપવા માટે, સંદેશ આપવા માટે કૃષ્ણનો જાય છે. અને જ્યાં વ્રજમાં પહોંચે ત્યાં પૂછે કોઈ કે નંદ બાબાનું ઘર ક્યાં છે? ત્યારે કોઈ કીધું કે ભાઈ નંદ બાબાનું ઘર ન પૂછાય. કેમ? તો કે નંદ બાબાનું ઘર જો આ નદીનું ઝરણું દેખાય છે, હા એ ઝરણું જ્યાંથી આવેલું આવે છે કે ઝરણે ઝરણે વ્યાજ આવ, જ્યાં એનું ઉદ્ગમ સ્થાન છે એ નંદ બાબાનું ઘર છે. કારણ કે જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી નંદ અને યશોદાને આંખમાં આંસુડા સુકાતા નથી અને એથી આ નદી આવી આવે છે. સાંભળતાની સાથે જ ઉદ્ધવ ચકિત થયા છે. ચાલતા ચાલતા નંદના આંગણામાં પહોંચે અને પોતાની સાથે નંદ અને યશોદાની દશા જોઈ ઉદ્ધવ પાગલ બન્યા. માં ખૂણે બેઠી બેઠી રડે છે, નંદ બાબા ખાટલે બેઠા બેઠા રડે છે. ખાટલો આપીને કહેવા લાગ્યા કે લ્યો ભાઈ, ખબર પડી મથુરા થી મહેમાન આવ્યા છે. ખાટલો આપી કીધું કે બેસો. કોણ છો? તો કે ઉદ્ધવ છું અને કૃષ્ણનો સંદેશ આપી રહ્યો. યશોદા રડવા લાગી. રડતા રડતા કેવા લાગી કે કૃષ્ણને કહેજો કે મેં એકવાર એને માખણ ખાધો હતો ને, બહુ ડાયડો હતો, ક્યાંક એને ખોટું તો નથી લાગી ગયું? અને નંદ બાબા ઉદ્ધવને લઈને પોતાની ગૌશાળામાં જઈને એક ગાય બતાવે છે. જો ઉદ્ધવ આ ગાય જો, ગાયની સામે જોયું તો ગાયનું શરીર લથડી ગયું હતું. જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી આ ગાયે કઈ ખાધું નથી, કઈ પીધું નથી અને સોધાર આંસુડે રડે છે. ઉદ્ધવ સાંત્વના આપવાનો પ્રયાસ કરે પણ અહીંયા સાંત્વના આપી શકે એમ જ નથી, પોતે પાગલ બન્યા. અને એમ કરતા કરતા ગોપીઓ પાસે જાય. ગોપીઓને ખબર પડી મથુરાથી કોઈક આવ્યું છે કૃષ્ણનો સંદેશ લઈને, કૃષ્ણ જેવા દેખાય છે અને સંદેશ લઈને આવ્યા છે. બોલો ઉદ્ધવ શું સંદેશ લઈને આવ્યા છે? હજી કઈ બાકી રહી ગયું છે તમારે? અને જ્યાં રાધાને જોવે નિરંતર કૃષ્ણ વિરહમાં રડે છે અને શરીર હાવ સુકાઈ ગયું છે ગોપીનું, આ દશા કૃષ્ણ વિરહમાં થઈ આટલો કૃષ્ણને પ્રેમ કરતા. ઉદ્ધવ કહે કે તમે ધ્યાન કરો, કૃષ્ણ તો અહીંયા જ છે, તમે યોગ કરો. હે કૃષ્ણ, યોગ કહાં રાખે યહાં રોમ રોમ શ્યામ, અમારા તો રોમે રોમમાં શ્યામ છે, યોગ શું કામનો ઉદ્ધવ? અને ઉદ્ધવને પ્રેમનો પાઠ ભણાયો. આજ પહેલી વાર જીવનમાં ઉદ્ધવે જોયું કે આવો પ્રેમ હોય. અને વ્રજવાસીનો પ્રેમ જે સાંત્વના અંતે આપી શક્યા અને ફરી
ज्ञाता व्रज में सांत्वना आपवा माटे पण रड़ता रड़ता उद्धव बाला एम छे आ व्रज की दिशा कृष्ण विरामन ने आटलो प्रेम त्यारबाद જ્યારથી કૃષ્ણ ગયા ત્યાર પછીની ગોપીઓની આ જ દશા જીવન પર્યંત રહી છે અને કૃષ્ણના વિરહમાં એના ગુણગાન કરતા